શાંતરપુર તાલુકાનો બોર્ડર વિસ્તારનો તાલુકો હોય ત્યારે ખાસ કરીને સુરક્ષાના હેતુ સાથે ડીવાયએસપીએ ગામના આગેવાનોની સાથે એક બેઠક યોજી. બેઠકમાં ખાસ કરીને સુરક્ષાલક્ષી કેટલુંક માર્ગદર્શન જાણકારી આપવામાં આવી હતી. રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ. પાટણ જિલ્લાના શાંતરપુર તાલુકાના શાંતરપુર ખાતે આવેલ લોહણા સમાજની વાડી ખાતે ડીવાયએસપીની ઉપસ્થિતિમાં શાંતરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈની હાજરીમાં અને જીવદયા પ્રેમી કનુભાઈ રાજગોરની ઉપસ્થિતિમાં શાંતરપુર તાલુકાના બોર્ડરના ગામોના પોલીસ ગ્રામ મિત્રો અને સુરક્ષા બાબતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર શાંતરપુર તાલુકા આંતરરાષ્ટ્રીય એટલે કે પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલો હોય તેને ધ્યાન રાખીને આ વિસ્તારની અંદર અખંડ ભારતનું જે સ્વપ્નું છે તે તૂટે નહીં અને ગામની અંદર કોઈપણ અજાણ્યો વ્યક્તિ કે શંકાસ્પદ વ્યક્તિ જણાય નહીં તેવા હેતુ સાથે આ બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ખાસ કરીને કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરવાની સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી. બોર્ડરનો તાલુકો હોય ત્યારે કોઈપણ પ્રકારનું કોઈ તકલીફ ન થાય તે જોવા પોલીસ અધિકારીઓએ ગ્રામ્યજનોને માર્ગદર્શન સાથે સૂચના જાહેર કરી હતી. શાંતરપુર તાલુકાના પોલીસ મિત્રો અને પોલીસ વચ્ચે સમન્વય જળવાઈ રહે તેવા હેતુ સાથે આ બેઠકનું વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓએ ગ્રામ્ય લોકોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું અને કનુભાઈ રાજગોરે પણ કેટલુંક માર્ગદર્શન આપ્યું હતું.